नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू आज विडियो लेक्चर की अंदर। हवे प्रकरण नंबर 4 लक्ष्य अंदर आप आगळ दाखला जोया जेनी अंदर अंश अने छेद में एक्स की किंमत मुकता शून्य थतो न हतो, परंतु जो एक्स की किंमत मुकता अंश अथवा तो छेद में बने में अथवा तो कोईपण एक जगह शून्य थाय तो शूँ करवूँ, तो एना माटे आपणे अवयव पाड़वा पड़े। अगाउना लेक्चर में आपणे अवयव केवी रीतना पाड़वा, अवयव पाड़वानी रीत आपणे जोई। अहीं एक तमारी आगळ दाखलो छे, एकदम ईजी दाखलो छे, एकदम सीम्पल दाखलो छे। लिमिट एक्स टेन्स टू 3, एक्स वर्ग ओछा 2x माइनस 3 छेद में एक्स वर्ग माइनस 5x प्लस 6 नी किंमत शोधो। ज्यारे तमे विद्यार्थी परीक्षा आपवा जशो त्यारे आवी कंडीशन नी अंदर तमने रकम आपवामां आवेली होय त्यारे तमारे शुं करवुं पड़शे, तो के अवयव पाड़वा पड़े। तो हवे अवयव केवी रीते पाड़वा एक दाखलानी अंदर जोईए एटले खबर पड़ी जशे। सौ प्रथम आपणे अंश आपेलो छे, अंशनी किंमत छे तेने लखीए। हुं अहीं लखीश अंश શું લખીશ અંશ અંશની જે કિંમત આપણને આપી છે તે કિંમત લખીએ એક્સ વર્ગ ઓછા 2x માઇનસ 3। યાદ રાખો સૌ પ્રથમ અંશની ગણતરી આપણે કરશું। આ અંશ આ છેદ, અંશની અંદર શું આપ્યું છે તો કે એક્સ વર્ગ માઇનસ 2x માઇનસ 3। મેં અહીં લખ્યું એક્સ વર્ગ માઇનસ 2x માઇનસ 3। હવે આપેલા આ જે અંશ છે એના આપણે અવયવ પાડીએ, તો સૌ પ્રથમ શું કરવાનું તો કે પ્રથમ કિંમત અને અંતિમ કિંમતના સહગુણકનો આપણે ગુણાકાર કરવાનો, અહીં કાંઈ નથી તો 1 હશે, અહીંયા 3, 3 × 1 = 3। આપણે કેના અવયવ પાડવાના છે તો કે 3ના, તો અહીં હું લખીશ, અહીંયા ફરીથી જુઓ કાંઈ નથી તો 1 હશે, 1 × 3 એટલે 3, 3ના અવયવો કેટલા અવયવ પાડવાના છે 3ના, 3ના અવયવોનો છેલ્લી કિંમત જોવાની છે, છેલ્લી કિંમતની આગળ નિશાની કેવી છે તો કે બાદબાકી, તો કે 3ના અવયવોની બાદબાકી ખાસ જોવાનું છે વિદ્યાર્થીઓ। તમારે શું કરવાનું, અંશમાં આપેલી જે કિંમત છે એ લખ્યા પછી એના અવયવ પાડીએ, અવયવમાં પ્રથમ કિંમત અને અંતિમ કિંમતના સહગુણકો, અહીંયા કાંઈ નથી તો 1, અહીંયા 3, તો 3 × 1 = 3 બંનેનો ગુણાકાર કર્યો, 3 × 1 = 3, 3ના અવયવો પાડવાના છે। પણ 3ના અવયવોની શું કરવાની છે તો કે અહીંયા જે નિશાની છે તે, તો કે શું છે બાદબાકી, તો 3ના અવયવોની બાદબાકી કરવાની છે। તો 3ના અવયવોની બાદબાકી કરતા જવાબ આપણને મળવો જોઈએ કેટલો, તો કે 2, કેટલો મળવો જોઈએ 2। તો જુઓ 3ના અવયવ આપણે લખી, એક જ અવયવ છે 3ના, 3 × 1 = 3, તો હું અહીંયા લખીશ 3ના અવયવ 3 × 1 = 3 અવયવ છે। એક્સ આપેલા છે, આ એક્સ એક્સ ક્લિયર, જો ખાસ બાદબાકી હોય, બાદબાકી તો બંનેની વિરુદ્ધ નિશાની આવશે, સરવાળો હોય તો સમાન નિશાની આવશે, બાદબાકી છે વિરુદ્ધ નિશાની આવશે। હંમેશા અહીંયા આપણે મોટી કિંમત લખશું પછી નાની કિંમત, અહીંયા માઇનસ છે તો આને માઇનસ, આને પ્લસ, વિરુદ્ધ નિશાની થઈ ગઈ, અહીંયા પ્લસ હોત તો હું અહીંયા પ્લસ લખત તો આને માઇનસ આપત, આવી રીતના લખી ઉપરની કિંમત એમની એમ, એક્સ વર્ગ આ 3 ના 3 × 3 કેવા 3 − 3। ફરીથી કેવી રીતના આના અવયવો પાડવાના છે તે, 3ના અવયવો 3 કેવી રીતના, તો કે અહીંયા સહગુણકોનો મેં ગુણાકાર કર્યો 3 × 1 = 3, 3ના અવયવોની શું કરવાની તો કે બાદબાકી, 3ના અવયવ એક જ છે 3 × 1 = 3, એની બાદબાકી કરી તો આપણને જવાબ કેટલો મળવો જોઈએ 2, 3 માંથી 1 બાદ કરો તો 2। જો અહીંયા બાદબાકી હોય તો બંનેની નિશાની જુદી જુદી આવશે, પહેલાંની અહીંથી જોઈ
पहलानी किंमत माइनस बीजी प्लस अँ जो प्लस होत तो अँ प्लस लखत तो अँ माइनस हवे बबेना जूथ बनावी लेवाना आ बन्ने ने आ बन्ने एमांथी सामान्य आ बन्ने मांथी सामान्य शू निकळशे तो के एक्स अहीं शू वधशे तो के एक्स वर्ग तो एक्स आवी गयो हजी एक एक्स छे माइनस आ एक्स अहीं आवतो रह्यो हवे बचा त्रण आ बन्ने मांथी कई सामान्य नहीं निकले तो केटला सामान्य निकळशे वत्ता कई न होय तो एक अहीं एक्स माइनस त्रण आ बन्ने कौंस छे एक सरखा ज होय छे एने आपणे कॉमन लई लई आ कौंस ने आ कौंस बन्ने किंमतो एक सरखी छे एने आपणे सामान्य लई लई एटले एक्स माइनस त्रण अने आ बन्ने ने भेगा कर दई एक्स प्लस वन आ थया अंशना अवयवो फरीथी अंशना अवयवो पाड़ी लीधा पछी हवे कोनी क्रिया करवानी छे छेदनी तो अहीं लखीश छेद अहीं आपणे अंश छेदनी रकम अहीं लखी लई एक्स वर्ग ओछा पांच एक्स वत्ता छ आ कई किंमत लखी मैं छेदनी હવે આ મુજબ જ આપણે સહગુણક અહીંયા એક છે અહીંયા છ છે બંનેનો ગુણાકાર એક ગુણ્યા છ એટલે છ છ એકા છ થયા અહીંયા આપણે લખશું છના અવયવો છના અવયવો અહીંયા મેં જેમ ત્રણના અવયવો પાછળ જોયું હતું તો એની બાદબાકી માઇનસ છે તો બાદબાકી અહીંયા પ્લસ છે તો સરવાળો છના અવયવોનો સરવાળો છના આપણે અવયવો પાડશું એનો સરવાળો કેટલો થવો જોઈએ તો કે પાંચ કેટલો થવો જોઈએ પાંચ મધ્યમ પદમાં છે તે છના અવયવોનો સરવાળો પાંચ તો આપણે જાણીએ છીએ ત્રણ બે છ ત્રણ વત્તા બે પાંચ સરવાળો કરવાનો છે યાદ રાખજો જ્યારે બાદબાકી હોય ત્યારે બંનેની નિશાની જુદી જુદી જ્યારે સરવાળો હોય ત્યારે બંનેની નિશાની સમાન સમાન પણ કઈ આ નિશાની જો માઇનસ હોય તો બંને માઇનસ અને પ્લસ હોય તો બંને પ્લસ અહીંયા એક્સ છે આ એક્સ આ એક્સ આગળની કિંમત એમની એમ એક્સ વર્ગ આ છના છ પ્લસ છ એમનો આ મુજબ હવે બબેની જોડી બનાવી લેવાની આ બંનેની જોડી આ બંનેની જોડી તેમાંથી આપણે સામાન્ય લઈ લઈ આ બંનેમાંથી સામાન્ય નીકળશે એક્સ એટલે અહીંયા બચ્યું એક્સ માઇનસ ત્રણ આ બંનેમાંથી સામાન્ય નીકળશે માઇનસ બે એક્સ માઇનસ ત્રણ આ બંને એક વખત એક્સ માઇનસ ત્રણ અને આ બંને એક વખત એક્સ માઇનસ બે શું કર્યું વિદ્યાર્થીઓ મેં અંશના અવયવ પડ્યા છેદના અવયવ પડ્યા ક્લિયર આટલું ફરીથી અંશના અને છેદના અવયવ થઈ જાય ત્યાર પછી ફરીથી હું રકમ લખીશ લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી એક્સ વર્ગ ઓછા બે એક્સ માઇનસ ત્રણ છેદમાં એક્સ વર્ગ ઓછા પાંચ એક્સ પ્લસ છ આ બંને કિંમતો છે અંશના અવયવની કિંમત છેદના અવયવની કિંમત બંને કિંમતો અહીં આપણે મૂકી દઈ અંશના એક્સ વર્ગ માઇનસ બે એક્સ માઇનસ ત્રણ એના આપણે અવયવ પાડતા કિંમત જે મળી તે અહીંયા હું લખીશ લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી એક્સ માઇનસ ત્રણ એક્સ પ્લસ વન છેદમાં જે છેદની કિંમત છે એક્સ વર્ગ માઇનસ પાંચ એક્સ પ્લસ છ
एना जे में छेद ना अवयव पड़ता जे किंमत मिली ते लखीए एक्स माइनस त्रण एक्स माइनस बी। क्लियर? आटलू अंशना अवयव छेदना अवयव अवयव पड़ता जे किंमत मिली ते। हवे बन्ने माथी जे कट थाय छे तेने दूर कर दईए तो कि एक्स माइनस त्रण दूर थई गया। जे छे एमने एम लखी नाखीए लिमिट एक्स टेन्स टू थ्री अंश में एक्स प्लस वन छेद में एक्स माइनस बे। हवे क्याय आगळ वधी शकाय तेम छे नहीं। ज्यारे बधा रस्ताओ बंद थई जाय त्यारे आपणे एक्स की किंमत मूकी दईए अने ज्यारे एक्स की किंमत मूकीए छीए त्यारथी लिमिट लखवानुं बंद करी दईए, कशी जरूर नथी। तो एक्स की जगह मूकशुं आपणे त्रण, तो अहींया त्रण वत्ता एक छेद में एक्स की जगह त्रण माइनस बे। त्रण वत्ता एक एटले चार, त्रण माइनस बी एटले एक, चार भाग्या एक एटले चार। आ थई गयो तमारो फाइनल आंसर। रकम जोई लिमिट एक्स टेन्स टू थ्री एक्स वर्ग माइनस बे एक्स माइनस त्रण छेद में एक्स वर्ग माइनस पांच एक्स प्लस छ बराबर चार छे ने विद्यार्थी मित्रों। एकदम सरल, एकदम इजी। तमारो टेक्स्ट बुकनू आ छे उदाहरण नंबर बार। टेक्स्ट बुकनी अंदर तमने उदाहरण नंबर बार छे ई आपवामां आवेलुं हतुं ज्यां ए गणेलुं छे। केवी रीते मैं गणतरी करी छे फरीथी जोई लई एटले याद रही जाए अने परीक्षानी अंदर ज्यारे आ दाखलो पूछा छे ત્યારે આપણે સરળતાથી ગણી શકીએ। પણ એના માટેની એક પૂર્વ શરત છે કે તમને લોકોને અવયવો આવડતા હોવા જોઈએ। જો અવયવો છે એ આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે જોયા હતા, ન યાદ હોય તો ફરીથી લેક્ચર જોઈ અને યાદ કરવાનો પ્રયત્ન કરો। અને આ અવયવો છે તમે લોકો ધોરણ દસ ધોરણ નવની અંદર પણ શીખીને આવેલા છો। મેં શું કામ કર્યું તો કે પહેલાં અંશ લખી, અંશના અવયવો પડ્યા, અવયવો પડતા મને બે કિંમત મળી। સેમ પ્રક્રિયા છેદમાં કરી, છેદ લખી, છેદના અવયવો પડ્યા અને મને બે કિંમત મળી। પછી શું કર્યું તો કે રકમ લખી, અંશના અવયવો પડતા જે કિંમત મને મળી તે અને છેદની કિંમત મળી તે અવયવો પડતા જે કિંમત મળી તે લખી। જે કિંમત કટ થતી હતી તે કટ કરી અને બચેલી કિંમતો રાખી। હવે ક્યાંય આગળ વધી શકાય તેમ નથી માટે એક્સની કિંમત જે છે ત્રણ તે આપણે મૂકી દઈએ। તો ત્રણ વત્તા એક છેદમાં ત્રણ માઇનસ બે, સાદુરૂપ ઉપતા આપતા જવાબ મળ્યો ચાર। આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર। કીધું હતું ની કિંમત શોધો તો આની કિંમત થશે ચાર। આવી રીતના લાસ્ટમાં આપણે લખવું। તો આવી રીતે એકદમ સરળતાથી આપણે દાખલાઓ છે ગણી શકીએ। આગળનો એક દાખલો જોઈએ, ઉદાહરણ જોઈએ। બીજો આપણને આપવામાં આવ્યું છે લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ થ્રી। કાંઈ ડરવાની જરૂર નથી, અહીંયા પ્લસ ત્રણ હતા, અહીંયા માઇનસ ત્રણ છે। બે એક્સ વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ ત્રણ છેદમાં ત્રણ એક્સ વર્ગ પ્લસ આઠ એક્સ માઇનસ ત્રણ ની કિંમત શોધો। આવું તમને રકમની અંદર આપવામાં આવેલું છે, ની કિંમત શોધો। આપણે આગળ આ જ દાખલાને જોઈએ। સૌ પ્રથમ શું કામ કરશું તો કે અંશ, જે અંશની કિંમત આપણને આપવામાં આવી છે તે લખી લઈએ। અંશમાં શું આપ્યું છે તો કે બે એક્સ વર્ગ
वत्ता सात एक्स वत्ता त्रण आ छे अंश। अंशनी अंदर शू करवानुं छे तो जुओ, हवे आगळना पद प्रथम पद अने अंतिम पदना सहगुणकोनो गुणाकार, मतलब पहली किंमत ने छेली किंमतनो गुणाकार, तो बे गुणिया त्रण, अहीं बे छे अहीं त्रण छे, त्रण बे छ केटला थशे, त्रण बे छ, तो जो अहीं छ ना अवयवो पाड़वाना थाय। फरीथी शू कर्युं तो के प्रथम पद अने अंतिम पदना सहगुणकोनो मैं गुणाकार कर्यो, बे गुणिया त्रण एटले त्रण बे छ, आपणे केना अवयव पाड़वाना छे, छ ना अवयवो पाड़वाना छे, अने अंतिम पद में प्लस छे तो छ ना अवयवनो तमारे शुं करवानो, छ ना अवयवनो सरवाळो, छ ना अवयवनो सरवाळो। तो छ ना अवयव आपणे जोई, छ ना अवयवनो आपणे सरवाळो करवानो छे अने जवाब थवो जोईए सात। शुं थवो जोईए? सात। छ ना अवयवनी अंदर आपणे सरवाळो करी अने एनो जवाब थवो जोईए तो के सात। तो अवयवो जो, छ एका छ, छ ना अवयवो मैं पड्या, छ एका छ, छ नो ने एकनो सरवाळो करो तो थाय सात, आपणे सात आवो जोईए। बीजा पण अवयव थई शके, क्या तो के त्रण बे छ, पण आ बन्नेनो सरवाळो करता तो केटलो जवाब थाय, બંનેનો સરવાળો કરો તો પાંચ, આપણે જવાબ થવો જોઈએ સાત। જ્યારે સરવાળો કરવાનો છે ત્યારે બંનેની નિશાની સેમ, અહીંથી જોઈ પ્લસ એક્સ છે તો એક્સ, આ એક્સ। ફરીથી શું કહ્યું મેં? બે ગુણ્યા ત્રણ છ, છના અવયવોનો શું કરવાનો, છના અવયવોનો સરવાળો કરતાં કેટલા થવા જોઈએ તો કે સાત। તો છ એકા છ, છ વત્તા એક એટલે સાત, એક્સ છે તો એક્સ સરવાળો કરીએ તો બંનેની નિશાની સેમ, કાં તો પ્લસ કાં તો માઇનસ, અહીંથી આપણે જોઈ લઈએ પ્લસ છે તો બંનેની નિશાની પ્લસ। હવે આગળની કિંમતો એમનેમ ખેંચી લઈએ તો આગળની કિંમત છે બે એક્સ વર્ગ, અહીંયા છે વત્તા ત્રણ, ઓકે આ બંનેની કિંમતો છે આપણે આગળ એમની એમ ખેંચી લીધી। હવે તો કે બબેની જોડી બનાવીને એમાંથી સામાન્ય કાઢી લઈ, આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે તો કે એક તો બે નીકળશે અને સાથે એક્સ, તો અંદર કૌંસમાં શું વધશે તો કે એક્સ, અહીંયા વધતા ત્રણ, બે નીકળી ગયા એટલે ત્રણ અને એક્સ નીકળી ગયો, ત્રણ બે છ એક્સ, આ રીતનું બચ્યું, આમાંથી કાંઈ સામાન્ય નથી નીકળે એમ તો એક, અહીંયા એક્સ પ્લસ ત્રણ, બંને કૌંસ એક વખત એક્સ પ્લસ ત્રણ, આ બંને એક સાથે ટુ એક્સ પ્લસ વન, સમજાય છે? આ થયા અંશના અવયવ। એવી જ રીતે છેદ, શું લઈ લઈએ? છેદ, તો છેદની કિંમત લખી લઉં, ત્રણ એક્સ વર્ગ પ્લસ આઠ એક્સ માઇનસ ત્રણ, ત્રણ એક્સ વર્ગ પ્લસ આઠ એક્સ માઇનસ ત્રણ। હવે શું કરીએ તો કે પ્રથમ પદને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર કરીએ, ત્રણ ત્રણ તો કે નવ, અહીંયા કેના અવયવ પાડીએ, નવના અવયવો, શું છે નવના અવયવો, પાછળની કિંમત જોવાની છે કેવી છે તો કે માઇનસ, તો અહીં કરીએ બાદબાકી, એટલે થયું શું તો કે નવના અવયવોની બાદ બાકી, નવના અવયવની બાદ બાકી કરો તો જવાબ મળવો જોઈએ આઠ, તો એના અવયવોની બાદ બાકી કરીએ તો નવ એકા નવ, નવમાંથી એક બાદ કરીએ તો આઠ, બાદ બાકી કરવાની નવમાંથી એક બાદ કરીએ તો આઠ, અહીંયા એક્સ, અહીંયા પણ એક્સ, બાદ બાકી છે એટલે બંનેની નિશાની જુદી જુદી આવશે, પહેલાંની જે કિંમત હોય પ્લસ તો આ માઇનસ, અહીંયા માઇનસ હોય તો અહીં પ્લસ, જો અહીંયા આપણે જોયું હતું બાદ બાકી કરવામાં અહીં માઇનસ હતા તો મેં અહીં માઇનસ મૂક્યા, અહીં પ્લસ, એવી જ રીતના અહીંયા પ્લસ છે તો પહેલી કિંમત પ્લસ, બીજી કિંમત માઇનસ, ખાસ યાદ રાખવાનું જ્યારે આ બે કિંમતો તમે ગોઠવો ને ત્યારે મોટી કિંમત છે હંમેશા આગળ રાખવી, બીજી નાની કિંમત છે બીજા ક્રમ ઉપર રાખવી, મોટી કિંમત પહેલાં પછી નાની કિંમત, આવી રીતના ગોઠવવાનું, નિશાની જોઈ લેવાની, બાકીની આગળની કિંમત એમને એમ ખેંચી લઈ, ત્રણ એક્સ વર્ગ માઇનસ ત્રણ,
हवे सामान्य काढ़िए तो आमांथी सामान्य निकलशे तो के 3x लाइन बचा x प्लस 3 3 9 ने x आगळ निकली गयो छे आ बन्ने मांथी काई सामान्य निकले एम नथी तो माइनस 1 अहींया थशे x प्लस 3 बन्ने एक वक्त लखी लेवाना x प्लस 3 3x माइनस 1 आ थई गया अवयवो अंशना अने छेदना जयरे बने अवयवो कम्प्लीट आपने मड़ी जाए अवयवो त्यार पछी फरीथी रकम लखी अवयव पड़ता आपने किंमत मड़ी जाए फरीथी आपणे रकम लखी लेवानी लिमिट x टेन्स टू माइनस 3 2x वर्ग प्लस 7x प्लस 3 छेदमा 3x वर्ग प्लस 8x माइनस 3 આવી રીતે કિંમત લખી લેવાની છે કિંમત શોધવા માટે હવે અંશના અવયવ પાડતા જે કિંમત મળી તે મૂકી દઈએ તો કે લિમિટ x ટેન્સ ટુ 3 માઈનસ 3 અંશની કિંમત છે x પ્લસ 3 અને અહીંયા 2x પ્લસ 1 છેદમાં જે છેદની કિંમત મળી છે તે x પ્લસ 3 3x માઈનસ 1 ક્લિયર આટલું અંશ અને આ છેદ બંનેની કિંમતો મૂકી દીધી બંને કિંમતો મૂકતા એક કિંમત કટ થાય છે x પ્લસ 3 x પ્લસ 3 જે બચ્યા તે લખી નાખીએ લિમિટ x ટેન્સ ટુ માઈનસ 3 2x પ્લસ 1 છેદમાં 3x માઈનસ 1 હવે કાંઈ આગળ ક્રિયા થાય એમ નથી આપણે xની કિંમત મૂકી દઈએ માઈનસ 3 તો જ્યારે xની કિંમત મૂકીએ ત્યારથી લિમિટ લખવાનું બંધ કરી દઈએ 2 માઈનસ 3 પ્લસ 1 છેદમાં 3 કૌંસમાં xની જગ્યાએ માઈનસ 3 માઈનસ 1 ઉપરનું સાદુરૂપ થાય 3 2 6 કેવા 6 માઇનસ પ્લસ 1 છેદમાં 3 3 9 માઇનસ 9 માઇનસ 1 ઉપરનું સાદુરૂપ થાય માઇનસ પ્લસ માઇનસ એટલે 6માંથી 1 બાદ કરીએ એટલે 5 મોટા પદની નિશાની માઇનસ 5 માઇનસ માઇનસ પ્લસ 9ને 1 10 મોટા પદની નિશાની માઇનસ 10 માઇનસ માઇનસ બંને કેવા થઈ ગયા પ્લસ આગળ 5ના છેદમાં 10 એટલે 1ના છેદમાં 2 તો ફાઇનલ આન્સર આપણો આવ્યો 1ના છેદમાં 2 રકમ ફરીથી લખી અને જવાબ મૂકી દઈએ લિમિટ x ટેન્સ ટુ માઇનસ 3 2x વર્ગ પ્લસ 7x પ્લસ 3 છેદમાં 3x વર્ગ પ્લસ 8x માઇનસ 3 બરાબર 1/2 એ છે ને વિદ્યાર્થી એકદમ ઇઝી એક જ શરત કે તમને અવયવો આવડતા હોવા જોઈએ અવયવોમાં પણ કાંઈ નથી પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકોના અવયવો પાડવાના ગુણાકાર કરીને એના અવયવો પાડવાના એકદમ સિમ્પલ છે આનો જવાબ થાય છે 1/2 તો ખાસ એકદમ સરળ દાખલાઓ છે તમે થોડી ઘણી પ્રેક્ટિસ કરશો અને જો તમને અવયવો આવડશે તો જ આ દાખલા થશે અને પરીક્ષાની અંદર સેક્શન ઈની અંદર 4 ગુણની અંદર 2-2 ગુણના 2 દાખલા પૂછવામાં આવતા હોય છે તો આવી રીતે તમને દાખલાઓ છે એ 2 ગુણમાં અથવા તો 3 ગુણમાં અથવા તો 4 ગુણની અંદર પણ પૂછવામાં આવે છે તો ખાસ અવયવો આધારિત દાખલાઓ છે એકદમ ઇઝી છે અવયવ આવડશે તો આ દાખલાઓ છે એ સરળતાથી થઈ જશે આગળના ઉદાહરણ છે એ પણ તમે આના જેવા જ છે તમે જોઈ અને ગણી શકો અવયવો છે એ તમને આગળના જે લેક્ચરની અંદર શીખવવામાં આવ્યા હતા અને આ અવયવ તમને નહોતા શીખવા એનું રીઝન છે
કે આ અવયવો છે તમે અગાઉના ધોરણમાં શીખી નહીં એટલે આના માટે આપણે ખોટો સમય બગાડેલ નથી. જે વધારાના અવયવો છે એ અવયવો તમને શીખવવામાં આવેલા છે. તો આવા દાખલા છે, વધારેમાં વધારે ગણજો અને પ્રેક્ટિસ કરજો.